છે કે આ કિલ્લાનું નિર્માણ છેક ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયેલું હતું. આ ખૂબ જ જૂનો કિલ્લો છે. કિલ્લાનું બાંધકામ ઈસવીસન 319 માં થયું હતું. અલિપ્ત લાંબો સમય સુધી અલિપ્ત રહ્યો. ત્યારબાદ તેણે 976 માં ફરીથી તેને નવો બનાવ્યો. અને જુઓ પાટિયા પર કિલ્લાનો નકશો છે. આ નકશામાં વૃક્ષો, વાવ, કુવો વગેરે દેખાય છે અને જુઓ કેટલાક મહેલ પણ છે. એનો અર્થ એવો થાય છે કે માત્ર રાજા જ નહીં પરંતુ બીજા ઘણા લોકો કિલ્લામાં રહેતા હશે. તે એક આખું નગર જ હોવું જોઈએ. હવે એ લોકો જિજ્ઞાસા, યશપાલ અને જીલ છે, એ લોકો આ બધી વાત કરે છે. પછી જીલ કહે છે કે તે દિવસોમાં પણ તેઓ મહેલો તથા ઇમારતોની બનાવટ કેટલી અદ્ભુત હતી. આજે આ ઇમારતોનો વિનાશ થઈ રહ્યો છે, પરંતુ અનુમાન કરી શકાય કે પહેલા અહીં ઘણા મોટા દિવાનખંડ અને ઓરડા હશે. હવે શું કરે છે કે ચિત્રમાં એ લોકો દિવાલની કોતરણી ને બધું જોવે છે. ત્યાર પછી આપણે પેજ નંબર 90 ઉપર જોશું તો આપણને અહીંયા જે છે એ નકશો બતાવેલો છે. નકશામાં શું કહું, આ નકશો છે એ ઉપરકોટનો છે. જૂનાગઢમાં ઉપરકોટ નામનો વિસ્તાર છે, એના આખો આપણને નકશો આપેલો છે. એમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ચારેય દિશામાં કઈ કઈ વસ્તુ આવેલી છે એ આપણને આખું આ નકશામાં સમજાયું છે. તો કે મુખ્ય પ્રવેશ દ્વાર કયું છે, તો કે આમાં આપણે જોવાનું છે નકશામાં કે એક જે આપેલું છે એ મુખ્ય પ્રવેશ દ્વાર છે, જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. મુખ્ય પ્રવેશ દ્વાર અહીંયા આપેલું છે નંબર 1 માં. પછી લશ્કરી વાવ છે, નીલમ માણેક ટોક છે, જામા મસ્જિદ છે, રણકદેવીનો મહેલ છે, પછી બૌદ્ધની ગુફાઓ છે, અડીગડી વાવ છે, ખોડિયાર માતાનું મંદિર છે, થિયેટર છે, નવભણ ગુવો છે, અનાજના કોઠારો છે, દરગાહ છે, ધકાબારી છે, પાણીના કુંડ છે અને કળતા તોપ છે. હવે ધકાબારી એટલે શું, તો આપણે અહીંયા 12 માં આપણે જોઈએ તો આ રીતનું તમને દ્રશ્ય તમે કદાચ જૂનાગઢ જાવ તો આ બધું તમે જોઈ શકો છો. અત્યારે હાલમાં પણ આ બધું છે, પણ હવે થોડો સમય જતા થોડું ઓળું થઈ ગયું છે, એટલે તમે હજી પણ આ બધી વસ્તુ છે એ જોઈ શકો છો. તમે જે જગ્યાએ જાઓ છો ત્યાં સૂર્યની બાજુએ ઉગે છે તે કઈ બાજુએ આત્મે છે, તમે ક્યાં ઉભા છો અને તમારી પૂર્વમાં શું છે એ શોધવાનું આપણે છે. હવે આપણે આ ઉપરકોટનો આખો આપણે જોયો છે નકશો, બરાબર. હવે પછી જોવાનું છે ઉપરકોટ, પછી ત્યાર પછી લોકો આગળ વધે છે. હવે અમે વાત કરી રહ્યા હતા ત્યારે યશપાલ અને તોપ બતાવવા માટે ખૂબ બૂમ પાડી છે. હવે આ જેને તમને ઉપરકોટની વાત કરી એવી જ રીતે તમે દીવમાં જશો તો ત્યાં પણ એ સરસ મજાનો કિલ્લો છે. ત્યાં પણ આવી ઘણી બધી તોપ છે, જૂનો કિલ્લો છે, એ બધું આપણે છે એ જોઈ શકીએ છીએ. તે તોપનું નામ નીલમ છે, જે દીવની રૂટમાંથી સુલતાન બહાદુર શાહના હુકમથી મલિક ઈઝાએ અહીં લાવેલા હતા. તેની બાજુમાં જ બીજી તોપ છે, તેનું નામ માણેક તોપ છે. આ બંને તો ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝ વચ્ચે ઈસવીસન 1538 માં થયેલી લડાઈમાં વપરાઈ હતી. જે મેં તમને વાત કરી એ રીતે આ જે છે એ દીવમાં આવેલું છે, ત્યાં બે આ તોપ રાખેલી છે. ક્યારે જાઓ તો તમે જોજો. એ સમયમાં આવા હુમલાઓ શા માટે થતા હશે, તે દિવસોમાં સમ્રાટ અને રાજાઓ આવા યુદ્ધ કરતા હતા. તેઓ નાના રાજ્યને પોતાના રાજ્યનો હિસ્સો બનાવવાનો પ્રયત્ન કરતા હતા, ક્યારેક મૈત્રી નિભાવવા માટે, ક્યારેક બે પરિવાર વચ્ચે સંલગ્ન સંબંધ માટે અને ક્યારેક પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા માટે યુદ્ધ થતું હતું. તો કે પહેલાના જમાનામાં યુદ્ધ શું કામ કરતા હતા, તો કે અમુક એવા રાજ્ય નાના હોય તો એ રાજ્યને પોતાના રાજ્યમાં ભેળવવા માટે પણ યુદ્ધ કરતા, ક્યારેક લગ્ન સંબંધે પણ યુદ્ધ થતા અને ક્યારેક મૈત્રી એટલે કે એક મિત્ર હોય એ સંકટમાં હોય તો એને બચાવવા માટે બીજો મિત્ર પણ યુદ્ધમાં કૂદી પડતો હતો, એ માટે થઈને યુદ્ધ થતા હતા. મેં સાંભળ્યું છે કે સિદ્ધરાજ જયસિંહ સેના કિલ્લામાં પ્રવેશ કરી શકી નહીં, તેની પાસે ઘણા સૈનિક અને હથિયારો હતા. સિંહના તે કિલ્લાની પહોળી અને મજબૂત દિવાલો ના જોઈ નકશામાં પણ દિવાલની બાજુમાં ઊંડી ખીણ છે, સેના કેવી રીતે પ્રવેશ કરી શકે. જો સેના બીજા કોઈ રસ્તાથી આવવાનો પ્રયત્ન કરે તો ગઢમાં છુપાયેલા સૈનિકો દૂરથી જ તેમને જોઈને અને હુમલાથી બચવાના પગલા ભરી શકે. ચાલો આંખ બંધ કરીએ અને અનુમાન કરીએ કે સેના ઘોડા અને હાથીઓ પર તેમની બંદૂકો સાથે આવી રહ્યા છે. આ જ રીતે પાક આગળ વધે છે. પછી ત્યાર પછી પાણી અહીં દીદી અને અડીકડી વાવ જોવે છે, જે આપણે જે આ બધા ચિત્ર છે એ
બધા જે આપણે 12 12 ચિત્ર જોયા એના વિશે આ પાઠમાં આગળ કીધેલું છે બરાબર હવે એ બધું છે એ આપણે તમે એક વખત જોઈ લેજો અને વાંચી લેજો એટલે તમને ખ્યાલ આવી જશે જે આપણે 12 12 પોઈન્ટ જોયા અહીંયા એક એક પોઈન્ટ તમને આપેલી છે જો અહીંયા આડી કણીની વાવ દીધેલી છે અહીંયા નવખણનો કૂવો છે પછી અહીંયા ઓડી દીવાલ છે બરાબર પછી અહીંયા છે ઉપર કોટમાં જે જૂનું પુરાણ સંગ્રહાલય છે એ આપેલું છે બરાબર એ બધું છે એ તમે જરા જોઈ લેજો અને અહીંયા છે એ તમને પાકું પુસ્તકાલયનું સંગ્રહાલય છે એ બતાવ્યું છે કે જેને રજની કેરળ મલપ્પુરમ જિલ્લાની સરકારી શાળામાં ભણાવે છે તેના વર્ગમાં બાળકો સાથે મળીને બધા ઘરોમાં મેળવેલી ઘણી જૂની વસ્તુઓ સંગ્રહ કરે છે જેવા કે ચાલવા માટે વપરાતી લાકડી તાળા છત્રીઓ લાકડાના પગરખા ખડા વગેરે આ જે વસ્તુઓ જે કેવી દેખાય છે તે પણ તેમણે જોયું રજ અને બાળપણ પ્રદર્શન ગોઠવ્યું જેની આસપાસ વિસ્તારના લોકો જોવા આવ્યા અને પણ તમારી શાળામાં પણ આ કરી શકો તો હવે આ લોકોએ શું કર્યું છે કે આપણે જેમ ફક્ત તમને યાદ હોય તો આપણે એક વખત અહીંયા આપણે ઓલો પ્રોગ્રામ ગોઠવ્યો છે એ રીતે આ લોકો જૂની પુરાણી વસ્તુ જે છે એ બધી ગોતી આવે છે બધી ભેગી કરે છે અને એ લોકો આખો એક પ્રોજેક્ટ બનાવે છે તો એ પ્રોજેક્ટમાં શું છે તો કે પહેલાના જમાનામાં જ્યારે રાજા મહારાજા હતા ત્યારે અને આપણા દાદીની બધા હતા ત્યારે કઈ વસ્તુ કેવી એ લોકો વાપરતા હતા અને ત્યારે વસ્તુઓ કેવી હતી એનું આખું એ લોકો છે એ પ્રદર્શન ગોઠવે છે કે અત્યારે બધે આપણે સ્ટીલના ઘડા હોય છે ત્યારે બધે પિત્તળના ઘડા પિત્તળનો ગ્લાસ પિત્તળના વાસણ કાંસાના વાસણ એ બધા વાસણનો ઉપયોગ કરતા હતા જ્યારે અત્યારે આપણે છીએ એ સ્ટીલના વાસણનો ઉપયોગ કરીએ છીએ પેલા આપણે અત્યારે એલ્યુમિનિયમ અથવા તો લાકડાની ખાંડણી વાપરીએ છીએ જ્યારે પેલાના જમાનામાં પથ્થર હોય છે જે પથ્થરની ખાંડણી વાપરતા હતા એવી ઘણી બધી વસ્તુઓ છે જે પહેલાના સમયમાં પણ અલગ હતી અને અત્યારે પણ અલગ છે એ આખું જે છે એ લોકો એનું પ્રોજેક્ટ બનાવી અને બધાને બતાવે છે પહેલાના સમયના તાળા અલગ હતા અત્યારે પણ આખું તાળું છે એ અલગ હોય છે ચપ્પલ અલગ હતા એવું ઘણી બધી વસ્તુઓ છે જે અત્યારે પણ અલગ છે અને પહેલાના સમયમાં પણ અલગ હતા હવે ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં આ પાઠના પ્રશ્ન જવાબ સાથે થેન્ક યુ